गुड मॉर्निंग बाड़को बाड़को आज आप तमारी गुजराती नोट में प पतंगना पने कलर की मदद थी गुट्टा शीखवानू छे। तो चलो बाड़को तमारे पण मारी साथे तमारी नोटनी अंदर प पतंगना पने गुट्टा जवानू छे अने बोलता पण जवानू छे। तो जो अहींया मैं तमने प पतंगनो प लखीने बतावियो छे तो आपणे एने कलर की मदद थी गुटता जईशुं अने बोलता जईशुं। तो सौथी पहेला आपणे आ रीते अर्धवर्तुळ करीशुं, त्यारबाद आ रीते ऊपरथी नीचे तरफ आपणे आ रीते लीटी करीशुं अने त्यारबाद अहींयाथी आपणे अर्ध आकार करीशुं अने आ रीते आपणे एने आ लीटीने ऊपरनी तरफ लई जशું। ત્યારબાદ આ રીતે આપણે અહીંયાથી દાદાજીની લાકડી કરીશું। તો બાળકો આ કયો મૂળાક્ષર થયો? પ, પતંગનો પ। તમારે પણ મારી સાથે પ પતંગનો પ ગુટ્ટા જવાનું છે અને બોલતા જવાનું છે। પ પતંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ। તો બાળકો આ રીતે તમારે પ પતંગના પ ને કલરની મદદથી ગુટ્ટા જવાનું છે અને બોલતા જવાનું છે। મેં અહીંયા તમને કરીને બતાવ્યું છે, એવી જ રીતે તમારે પ પતંગના પ ને ગુટી ગુટીને જાડો કરવાનો છે। ત્યારબાદ બાળકો આપણે પ પતંગના પ ને અહીંયા નીચેની લીટીમાં લખતા જઈશું અને બોલતા જઈશું। જો મેં અહીંયા તમને પહેલી લીટીમાં લખીને બતાવ્યું છે, હવે એવી જ રીતે આપણે નીચેની લીટીમાં બોલતા જઈશું અને લખતા જઈશું। તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। પ પતંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ। ચાલો ત્યારબાદ ફરીથી બાળકો આપણે નીચેની લીટીમાં બોલતા જઈશું અને લખતા જઈશું। તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। પ પલંગનો પ, પ પલંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ। પ પતંગનો પ, પ પતંગનો પ। ચાલો બાળકો ફરી આપણે નીચેની લીટીમાં બોલતા જઈશું અને લખતા જઈશું। તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે અને તમારી નોટમાં સારા અક્ષરે લખતા જવાનું છે। પ પતંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ। ચાલો બાળકો ફરી આપણે નીચેની લીટીમાં બોલતા જઈશું અને લખતા જઈશું। તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। પ પતંગનો પ, પ પલંગનો પ, પ પતંગનો પ, પ પતંગનો પ। ચાલો બાળકો ફરી આપણે નીચેની લીટીમાં બોલતા જઈશું અને લખતા જઈશું। પ પતંગનો પ, પ પલંગનો પ, પ પતંગનો પ, પ પલંગનો પ, પ પતંગનો પ, પ પલંગનો પ। બાળકો તમારે પણ આ રીતે મારી સાથે બોલતા જવાનું છે અને તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખતા જવાનું છે। ચાલો ફરીથી આપણે
બોલતા જઈશું અને લખતા જઈશું. પ પતંગનો પ, પ પતંગનો પ. તો બાળકો આ રીતે તમારે પ પતંગના પને બોલતા જવાનું છે અને તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખતા જવાનું છે. તો બાળકો હવે પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું.